ધોરણ 7 વિષય વિજ્ઞાન. હું શ્વેતા દરજી આજે તમને પ્રકરણ 7માં હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન વિશે વિશેષ માહિતી આપીશ. તો સૌપ્રથમ આપણે જોઈએ પ્રસ્તાવના. તો શું તમને યાદ છે, જ્યારે તમે હિલ સ્ટેશન પર ફરવા જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે તમને કયો સામાન સાથે લઈ જવા કહ્યું હતું? જ્યારે આકાશમાં વાદળા હોય છે ત્યારે તમારા માતા પિતા તમને છત્રી લઈ જવાનું કહે છે, સાચી વાત ને? તમારા પરિવારના પ્રસંગનું આયોજન કરતી વખતે તમારા ઘરમાં મોટાઓ દ્વારા હવામાનની ચર્ચા થતી સાંભળી છે ને? તમે સાંભળી હશે કે કોઈ લગ્ન પ્રસંગ હોય કે કંઈ બીજું કોઈ ફંક્શન તમારા ઘરમાં થતું હોય ત્યારે ખાસ કરીને જોવામાં આવે છે કે વરસાદની સિઝન છે, શિયાળાની સિઝન છે કે ઉનાળાની સિઝન છે. તો ચાલો હવે આવી કેટલીક માહિતી આપણે જોઈએ. તમે રમત શરૂ થતાં પહેલાં નિષ્ણાંતોને હવામાનની ચર્ચા કરતા અવશ્ય સાંભળ્યા હશે. એવું શા માટે? આપણી ઘણી રોજિંદી પ્રવૃત્તિઓ તે દિવસના હવામાનની આગાહી મુજબ યોજાય છે. ટેલિવિઝન, રેડિયો તથા ન્યૂઝપેપરમાં હવામાનના દૈનિક સમાચાર આપવામાં આવ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે વાસ્તવમાં હવામાન શું છે? આ પ્રકરણમાં આપણે હવામાન તથા આબોહવા વિશે અભ્યાસ કરીશું. વળી આપણે એ પણ જોઈશું કે જુદા જુદા પ્રાણીઓની સાથે કેવી રીતે અનુકૂલન સાધે છે. તો સૌપ્રથમ જોઈએ હવામાન. દૈનિક હવામાન સમાચારમાં છેલ્લા 24 કલાકમાં થયેલા વરસાદ, તાપમાન તથા ભેજ વિશે માહિતી આપણને મળે છે. વળી તેમાં આજના દિવસના હવામાનની આગાહી પણ કરવામાં આવે છે. તમે જાણો છો કે હવામાનમાં પાણીની વરાળના માપનને ભેજ કહે છે. આ ભેજની વ્યાખ્યા છે કે હવામાં પાણીના વરાળની માપનને ભેજ કહે છે. આ તમને અહીંયા એક ચિત્ર દર્શાવ્યું છે જે તમે તમારા સમાચારપત્રમાં જોઈ શકો છો, જે સમાચારપત્રમાં આવેલા હવામાન સમાચારનો એક નમૂનો છે. પ્રવૃત્તિ 7.1, એમાં તમારે શું કરવાનું છે મિત્રો? તો સૌપ્રથમ સમાચારપત્રમાંથી છેલ્લા અઠવાડિયા દરમિયાન આવેલા હવામાન રિપોર્ટને કાપીને ભેગો કરો. જો તમને ઘરમાં સમાચારપત્ર ન મળે તો તમારા પડોશી કે મિત્રો પાસેથી લઈને તેમાંથી તમારી નોટબુકમાં નોંધી લો. તમે લાઇબ્રેરીમાંથી પણ હવામાનનો રિપોર્ટ મેળવી શકો છો. આ બધા રિપોર્ટને કાપીને સફેદ કાગળ કે ચાર્ટ પેપર પર ચોંટાડી દો. હવે તમે મેળવેલા હવામાનનો રિપોર્ટને આ જે કોષ્ટક દર્શાવ્યું છે એમાં તમારે નોંધ કરવાની છે. તો પહેલી પ્રથમ આડી લાઇનમાં નમૂનો લખીને આપેલો છે, બાકી બધી ઊભી હારમાં તમે ચાર્ટ દ્વારા મેળવેલી આંકડાકીય માહિતીને ભરીને તૈયાર કરો. તો અહીંયા તમારે મહત્તમ, ન્યૂનતમ, લઘુત્તમ ભેજનું પ્રમાણ, મહત્તમ ભેજનું પ્રમાણ અને વરસાદ કેટલો છે એ તમારે નોંધવાનો છે. જો રોજ વરસાદ થતો ન હોવાથી તેની બધા જ દિવસોની નોંધ થઈ શકશે નહીં. તેના આંકડા ઉપલબ્ધ ન હોય તો તેની જગ્યા ખાલી છોડી દેવાની. હવે જોઈએ તાપમાન, ભેજનું પ્રમાણ, વરસાદ, પવનની ઝડપ વગેરેના સંદર્ભમાં કોઈ સ્થળના વાતાવરણની રોજબરોજ પરિસ્થિતિને તે સ્થળનું હવામાન કહે છે. તો આ એક હવામાનની વ્યાખ્યા છે. તમે બાજુમાં તાપમાન અને વરસાદનું પ્રમાણ દર્શાવ્યું છે, તો આ એક જાતનું હવામાન કહેવામાં આવે છે. તાપમાન, ભેજનું પ્રમાણ અને બીજા પ્રાચલોને હવામાનના મૂળ તત્વો કહે છે. કોઈપણ સ્થળનું હવામાન રોજબરોજ તેમજ દર અઠવાડિયે બદલાતું રહે છે, એ તો તમને ખબર જ હશે. અત્યારે વરસાદની સિઝન ચાલુ છે, તો તમે સવારે તડકો જોયો હશે તો સાંજ પડતા તમને વરસાદનું વાતાવરણ પણ જોવા મળશે. તો હવામાનનું કંઈ નક્કી હોતું નથી, એ ગમે ત્યારે બદલાઈ શકે છે. તેથી જ આપણે એવું સામાન્ય રીતે કહીએ છીએ કે આજે હવામાન ઘણું ભેજવાળું છે અથવા ગયા અઠવાડિયે હવામાન ઘણું જ ગરમ હતું.
અહીંયા એક ચાર્ટ દર્શાવેલો છે. હવામાન એ એવી જટિલ ઘટના છે, તે સમયના ટૂંકગાળામાં બદલાઈ શકે છે. કેટલીકવાર એવું પણ બની શકે છે કે સવારે તડકો નીકળ્યો હોય, પરંતુ બપોરના સમયે અચાનક જ ક્યાંકથી વાદળો ઘેરાઈ જાય અને ભારે વરસાદ પડવાનો શરૂ થાય, અથવા ભારે વરસાદો મિનિટોમાં ગાયબ થઈ જાય છે અને તડકો નીકળે છે. તમે આવા અનુભવમાંથી જરૂરથી પસાર થયા હશો. તમે આવા કોઈ અનુભવને યાદ કરીને તેની તમારા મિત્રો સાથે ચર્ચા કરો. હવે એવી જટિલ ઘટના છે, હવામાન એક એવી જટિલ ઘટના છે કે તેનું અનુમાન કરવું સરળ નથી. 3 ઓગસ્ટથી 2006થી 9 ઓગસ્ટ 2006 સુધીનો મેઘાલયમાં આવેલા શિલોંગનો નોંધાયેલો મહત્તમ તાપમાનનો આલેખ અહીંયા દર્શાવેલો છે. તો તમે જોઈ શકો છો, તમારા આલેખમાં આ ચિત્રમાં તમે જોઈ શકો છો. અહીંયા તારીખ વાઇઝ બતાવ્યું છે કે 3/8/2006ના રોજ મહત્તમ તાપમાન કેટલું હતું અને 9/8/2006ના રોજ એનું તાપમાન કેટલું હતું. સામાન્ય રીતે તાપમાન માપવા માટે મહત્તમ ન્યૂનતમ થર્મોમીટરનો ઉપયોગ થાય છે, જે આપણે ચેપ્ટર 4માં જોયું હતું. સામાન્ય રીતે દિવસનું મહત્તમ તાપમાન બપોરના સમયે, જ્યારે ન્યૂનતમ તાપમાન વહેલી સવારે હોય છે. આબોહવા. સામાન્ય રીતે તમે સમજી શકો છો કે ઉનાળામાં બપોરના સમયે શા માટે આપણને અકળામણ થાય છે અને વહેલી સવારે શા માટે આપણને સારું લાગે છે. સૂર્યોદય અને સૂર્યાસ્તના સમય વિશે શું કહી શકાય? તમે જાણો છો કે શિયાળામાં વહેલું અંધારું થાય છે અને તમને રમવા માટે વધુ સમય મળતો નથી. શિયાળામાં ઉનાળાની સાપેક્ષે દિવસ ટૂંકો હોય છે. પ્રકરણના અંતે આવેલા પ્રોજેક્ટ પરથી તે શોધવાનું પ્રયત્ન કરવાનું છે. તો હવે આબોહવા શું છે એના વિશે વિશેષ માહિતી મેળવીએ. હવામાન શાસ્ત્રીઓ રોજ હવામાનની નોંધ કરે છે. કેટલાક દાયકાઓને હવામાનનો રેકોર્ડ જાળવેલ હોય છે. આ પરથી જે તે સ્થળના હવામાનનું માળખું નક્કી કરી શકાય છે. લગભગ 25 વર્ષ જેવા લાંબા ગાળાના હવામાનના માળખાને તે સ્થળની આબોહવા કહે છે. જો કોઈ સ્થળ માટે મોટાભાગના સમયે તાપમાન વધારે મળે, તો આપણે કહી શકીએ છીએ કે તે સ્થળની આબોહવા ગરમ છે. જો આ સ્થળે મોટાભાગના સમય દરમિયાન ભારે વરસાદ પડતો હોય, તો આપણે કહી શકીએ કે તે સ્થળની આબોહવા ગરમ તથા ભેજવાળી છે. ભારતના બે સ્થળોની આબોહવાની સ્થિતિ કોષ્ટક 7.2 અને કોષ્ટક 7.3માં દર્શાવી છે. આપેલા મહિનાનું સરેરાશ તાપમાન બે તબક્કામાં જોવા મળે છે. પ્રથમ તો આપણને મહિના દરમિયાન નોંધાયેલ તાપમાનનું સરેરાશ તાપમાન જોવા મળે છે. બીજા ઘણા વર્ષો દરમિયાન તાપમાનની સરેરાશ ગણતરી કરીએ છીએ, જે સરેરાશ તાપમાન દર્શાવે છે. આપેલા બે સ્થળો શ્રીનગર અને કેરાલામાં આવેલું થિરુવનંતપુરમ છે. આ ચિત્રમાં તમને શ્રીનગર એટલે જમ્મુ કાશ્મીરનું શ્રીનગર તમે જોઈ શકો છો કે એમાં કેટલા બરફથી જામ થયેલો પહાડ જોવા મળે છે. અને આ બાજુ કેરલાનું ચિત્ર છે, જેમાં હરિયાળી હરિયાળી જોવા મળે છે. તો આ બે ચિત્ર પરથી તમે અનુમાન લગાવી શકો છો કે ત્યાંનું વાતાવરણ કેવું હશે. હવે આપણે એનો કોષ્ટક જોઈએ, તો તમે અહીંયા જમ્મુ કાશ્મીર એટલે કે શ્રીનગરનો કોષ્ટક છે, તો એમાં રોજનું ન્યૂનતમ તાપમાન અને રોજનું મહત્તમ તાપમાન કેટલું છે એ જુઓ. અને આ તમારી ચોપડીમાં પણ બતાવેલું છે. અને હવે છે થિરુવનંતપુરમ કેરલાનું તાપમાન, તો તમે એ પણ જોઈ શકો છો કે શ્રીનગરનું તાપમાન અને કેરલાનું તાપમાન વચ્ચે કેટલો ડિસ્ટન્સ છે.
પશ્ચિમ ભારતના રાજસ્થાન જેવા વિસ્તાર માટે જોવા મળે છે કે વરસના મોટા ભાગના સમય દરમિયાન વરસના થોડાક મહિના માટે તાપમાન ઘણું નીચું હોય છે. આ પ્રદેશમાં ઘણો ઓછો વરસાદ થાય છે, જે રણ પ્રદેશથી લાક્ષણિક આબોહવા છે, જે ગરમ અને સૂકી કહેવાય. ઉત્તર પૂર્વ ભારતની આબોહવા ભેજવાળી છે. હવે જોઈએ વાતાવરણ અને અનુકૂલન. બધા જ સજીવો પર આબોહવાની ઊંડી અસર થાય છે. પ્રાણીઓ જે પરિસ્થિતિમાં રહેતા હોય તેમાં જીવિત રહેવા માટે અનુકૂલન સાધે છે. જે પ્રાણીઓ અતિશય ઠંડી કે ગરમ આબોહવામાં રહેલા હોય તેઓ સખત ઠંડી કે ગરમીથી બચવા માટે ખાસ વિશેષતાઓ ધરાવતા હોય છે. આબોહવાની પરિસ્થિતિને આધારે પ્રાણીઓનું અનુકૂલન આપણે ધ્રુવ પ્રદેશમાં તથા ઉષ્ણકટિબંધના વર્ષાવનમાં રહેલા પ્રાણીઓની ચર્ચા કરીશું. અહીંયા છે કેનેડા, ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ, નોર્વે, ફાઇનલેન્ડ, અલાસ્કા, સાઇબેરિયા. આ બધા જાણીતા ધ્રુવ પ્રદેશો નજીકના પ્રદેશો છે. તમે ફરી એકવાર જુઓ, સાઇબેરિયા, અલાસ્કા, ફાઇનલેન્ડ, નોર્વે, આઇસલેન્ડ, ગ્રીનલેન્ડ, કેનેડા. અહીંના ચિત્ર ઉપરથી તમને જોવા મળશે કે આ બધા ઉપર બરફ છવાયેલો છે. તમે જુઓ, તો જોયું ને મિત્રો, આ બધા ધ્રુવ પ્રદેશના નજીકના પ્રદેશો છે. હવે આપણે જોઈએ ઉષ્ણ કટિબંધના વર્ષાવનના ઉદાહરણો. તો પહેલું છે ભારત, મલેશિયા, ઇન્ડોનેશિયા, બ્રાઝિલ, રિપબ્લિક ઓફ કોંગો, કેન્યા, યુગાન્ડા અને નાઇજેરિયા. આ બધા ઉષ્ણકટિબંધના વર્ષાવનના ઉદાહરણો છે. હું તમને ફરીવાર એક ચિત્ર બતાવું, જે તમે જુઓ. આ બધા ઉષ્ણકટિબંધના વર્ષાવનના પ્રદેશો છે. હવે જોઈએ ધ્રુવ પ્રદેશો. ધ્રુવ પ્રદેશ એ ચરમ આબોહવા ધરાવતો પ્રદેશ છે. આ પ્રદેશ બરફ આચ્છાદિત હોય છે અને ત્યાં વર્ષના મોટાભાગના સમયગાળામાં ખૂબ જ ઠંડી હોય છે. ધ્રુવ પ્રદેશમાં 6 મહિના સુધી સૂરજ ઉગતો નથી અને 6 મહિના સુધી સૂરજ આથમતો નથી. શિયાળાની ઋતુમાં તાપમાન -37°C સુધી નીચું હોઈ શકે છે. ત્યાં રહેતા પ્રાણીઓએ આ વિકટ પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધી લીધું હોય છે. તો ધ્રુવ્ય રીચ તથા પેગ્વિન ઉદાહરણ વડે આપણે તેઓ કેવી રીતે અનુકૂલન સાધી શક્યા તે જોઈએ. તો ધ્રુવ્ય રીચના અનુકૂલન જોઈએ તો ધ્રુવ્ય રીચ પોતાના શરીર પર વાળ ધરાવે છે, માટે બરફની સફેદ પૃષ્ઠભૂમિમાં સહેલાઈથી નજરે પડતું નથી. આ તેને શિકારીઓથી બચાવે છે, વળી તેને શિકાર પકડવા માટે પણ મદદરૂપ થાય છે. તેના શરીર પર ઠંડીથી રક્ષણ માટે વાળની રૂંવાટીના 2 જાડા સ્તર આવેલા હોય છે. તેની ચામડીના નીચેના ભાગમાં ચરબીનું સ્તર પણ હોય છે. વાસ્તવમાં તે ધીમી ગતિ કરે છે અને વારંવાર આરામ કરીને પોતાનું તાપમાન વધી ન જાય તે માટે પ્રયત્ન કરીને સારી રીતે ઠંડીથી પોતાની જાતને અલગ કરે છે. ગરમીના હુંફાળા દિવસોમાં તેની શારીરિક પ્રવૃત્તિઓને લીધે તેને ઠંડકની આવશ્યકતા ઊભી થાય છે. આથી તે પાણીમાં તરવાનું ચાલુ કરે છે.
તે સારું તરી શકે છે. તેના પંજા મોટા અને પહોળા હોય છે. તેને કારણે તેને માત્ર તરવા માટે જ નહીં પરંતુ બરફમાં ચાલવા માટે પણ ઉપયોગી બને છે. પાણીમાં તરતી વખતે તે તેના નસકોરાને બંધ કરીને પાણીની અંદર લાંબો સમય સુધી રહી શકે છે. તેની જ્ઞાનેન્દ્રિય ઘણી પ્રબળ હોવાથી તે ખોરાક માટે શિકાર કરી શકે છે. તો હવે આપણે જોઈએ, આ એક ચાર્ટ છે જેમાં તમને ધ્રુવ્ય રુચના અનુકૂલનો દર્શાવેલા છે, જે તમારી ચોપડીમાં પણ દર્શાવેલું છે, તમારે નોટ કરવાનું રહેશે. હવે આપણે એવું બીજું પ્રાણી જોઈએ તો કે પેગ્વિન. પેગ્વિન કઈ રીતે અનુકૂલન સાધે છે? ધ્રુવ પ્રદેશમાં રહેલું સારી રીતે જાણીતું બીજું એક પ્રાણી પેગ્વિન છે. તે સફેદ રંગનું અને સફેદ પૃષ્ઠભૂમિમાં તે ભળી જાય છે. તેના શરીર પર જાડી ચામડી અને ખૂબ જ ચરબી આવેલી હોય છે, જે તેને ઠંડીમાં રક્ષણ પૂરું પાડે છે. તમે પેગ્વિનને એકદમ પાસે પાસે ભીડ કરીને ટોળામાં ઊભેલા હોય તેવા ચિત્ર જોયા છે, જે તમને બાજુમાં પણ બતાવેલું છે. આમ કરીને તેઓ તેમની શરીરની ગરમ હૂંફાળું રાખે છે. ધ્રુવ્ય રુચને જેમ પેગ્વિન પણ સારું તરી શકે છે. તેનું શરીર દારારેખીય અને ત્વચાના પડદાથી જોડાયેલું પગ ધરાવે છે. આ તમે ચિત્રમાં જુઓ છો કે તેને માછલી જેવા પગ આપેલા છે, જે તેને સારા તરવૈયા બનાવે છે, એટલે એ તરી પણ શકે છે. હવે આપણે જોઈએ ધ્રુવ પ્રદેશમાં રહેતા બીજા પ્રાણીઓ માછલીઓ. તમને ચિત્રમાં દર્શાવેલું છે કસ્તુરી બળદ, રેન્ડિયર, આ છે શિયાળ, સીલ, માછલી, વેલ અને પક્ષીઓ વગેરે. અહીં એ નોંધવું જોઈએ કે જે રીતે માછલી લાંબા સમય સુધી ઠંડા પાણીમાં રહી શકે છે, તે રીતે પક્ષીઓને જીવવા માટે હૂંફ મળવી જરૂરી છે. જ્યારે શિયાળો શરૂ થાય ત્યારે તેઓ હૂંફાળા પ્રદેશોમાં સામૂહિક સ્થળાંતરણ કરે છે અને શિયાળો પૂર્ણ થયા બાદ પાછા ફરે છે. તમે નળ સરોવર જોયું હશે, જેમાં કેટલા બધા પક્ષીઓ હોય છે, એ સામૂહિક સ્થળાંતર કરીને આવેલા હોય છે. તમે કદાચ જાણો છો કે આવા પક્ષીઓના આશ્રયસ્થાનમાં એક આપણું ભારત છે. તમે કદાચ જોયું કે સાંભળ્યું હશે કે સાયબેરિયન ક્રેન, જે સાયબેરિયાથી આવીને રાજસ્થાનના ભરતપુર અને હરિયાણાના સુલતાનપુરમાં સ્થળાંતર કરીને આવે છે. વળી કેટલાક ઉત્તર પૂર્વના કિનારાવાળા પ્રદેશોમાં તેમજ ભારતના બીજા ભાગોમાં આવે છે. હવે જોઈએ વિષુવવૃત્તીય વર્ષાવનો. વિષુવવૃત્તની નજીકના ભાગમાં હોવાને કારણે વિષુવવૃત્તીય પ્રદેશની આબોહવા સામાન્ય રીતે ગરમ હોય છે. ઠંડકના મહિનાઓમાં પણ તેમનું સામાન્ય તાપમાન 15 સેલ્સિયસ કરતાં વધારે હોય છે. ગરમ ઉનાળામાં તેમનું તાપમાન 40 સેલ્સિયસને ઓળંગીને વધી શકે છે. સમગ્ર વર્ષ દરમિયાન દિવસ અને રાત્રિનો સમયગાળો લગભગ સમાન છે. આ પ્રદેશો ખૂબ જ ભારે વરસાદ અનુભવે છે. વિષુવવૃત્તીય વર્ષાવનો એ આ વિસ્તારની અગત્યની ખાસિયત છે. આસામનો પશ્ચિમ ઘાટ, દક્ષિણ એશિયા, મધ્ય અમેરિકા અને મધ્ય આફ્રિકામાં વિષુવવૃત્તીય વર્ષાવનો મળી આવે છે. સતત હૂંફાળી પરિસ્થિતિ અને વરસાદને લીધે આ પ્રદેશોમાં ઘણી બધી જાતના વૃક્ષ છોડવાઓ તથા પ્રાણીઓના જીવનમાં મદદ મળે છે. વાનરો, બે પગરે ચાલનારા વાનરો, ગોરિલાઓ, વાઘ, હાથી, દીપડા, ગરોળી તેમજ સાપ વગેરે પ્રાણીઓ મુખ્યત્વે વિષુવવૃત્તીય વર્ષાવનમાં રહે છે. તો ચાલો આપણે ગરમ ભેજવાળી આબોહવામાં અનુકૂલન સાધતા આ પ્રાણીઓ વિશે વાંચીએ. ખૂબ જ મોટી સંખ્યાના અને વિવિધ પ્રકારના પ્રાણી માટે વિષુવવૃત્તીય વર્ષાવનની આબોહવાકીય પરિસ્થિતિ ખૂબ જ અનુકૂળ અને તેમને મદદરૂપ બને છે. તેઓની સંખ્યા,
ઘણી મોટી હોવાથી તેઓની વચ્ચે ખોરાક અને આશ્રયસ્થાન માટે તીવ્ર હરીફાઈ ચાલે છે. ઘણા પ્રાણીઓ વૃક્ષ પર જ જીવન ગાળે છે. એમાંનું એક છે રેડ આઈ ફ્રોગ. રેડ આઈ ફ્રોગ તેના પગ પર ચોંટી જાય તેવું ગાદી ઉત્પન્ન કરે છે, જે તે રહેતા હોય તેવા વૃક્ષ પર ચડવામાં મદદ કરે છે. વૃક્ષ પર રહેલા વાનરોની લાંબી પૂંછડી હોય છે, જે વૃક્ષની ડાળીને પકડવામાં મદદરૂપ થાય છે. તેમના હાથ તેમજ પગ એવા હોય છે કે જે વૃક્ષની ડાળીને સરળતાથી પકડીને રહી શકે છે. ખોરાક માટેની હરીફાઈને કારણે સરળતાથી પ્રાપ્ય ન હોય તેવા ખોરાક સુધી પહોંચવા માટે કેટલાક પ્રાણીઓને અનુકૂલન કેળવી હોય છે, જેમાંનું એક ટોકાઉન. ટોકાઉન પક્ષીની લાંબી મોટી ચાંચ ધરાવે છે, તમે ચિત્રમાં જોઈ શકો છો, જે તેને એવી નબળી ડાળ પરના ફળ સુધી પહોંચવામાં મદદ કરે છે કે જે ડાળી તેનું વજન સહન કરી શકતી ન હોય. એમાંનું બીજું છે સિંહ જેવી પૂંછડી ધરાવતો વાનર. પશ્ચિમ ઘાટના વર્ષાવનમાં રહે છે, જે તેના માથા પર ગાલની ડાળી સુધી રૂપેરી સફેદ કેસવાળી ધરાવે છે, જે ઝડપથી ઊંચી ચડી શકે છે અને પોતાના જીવનમાંનો મોટા ભાગનો સમય વૃક્ષ પર જ વિતાવે છે. તે મોટે ભાગે ફળો, બીજ, કૂણા પાંદડા, ડાળીઓ, ફૂલ તથા ફૂલની કળીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આ બિયર્ડ એપ ઝાડની છાલની નીચે રહેલા જીવડાને પણ શોધીને ખાય છે. તેને વૃક્ષ પર જ પૂરતું ભોજન મળી રહેતું હોવાથી તે ભાગ્યે જ જમીન પર આવે છે. હવે બીજું એક પ્રાણી છે હાથી. ભારતના વિષુવવૃત્તીય વર્ષાવનનું બીજું જાણીતું પ્રાણી હાથી છે. હાથી એ ઘણી જ નોંધપાત્ર રીતે વર્ષાવનમાં અનુકૂલન મેળવેલું છે. તેની સૂંઢને જુઓ, જે તેના નાક તરીકે ઉપયોગ કરે છે. તે ગંધ પ્રત્યે અત્યંત સંવેદનશીલ છે. ખોરાક પકડવા માટે પણ સૂંઢનો ઉપયોગ થાય છે. વળી હાથીના રૂપાંતરિત દાંત વૃક્ષની છાલ, જે તેનો પ્રિય ખોરાક છે, તેને ઉખાડવામાં મદદ કરે છે. વળી હાથના રૂપાંતરિત દાંત વૃક્ષની છાલ, જે તેનો પ્રિય ખોરાક છે, તેને ઉખાડવામાં જે ઉપયોગ કરે છે. આમ હાથી ખોરાક માટેની હરીફાઈને સહેલાઈથી સંભાળી શકે છે. હાથીના મોટા કાન અત્યંત મૃદુ અવાજ સાંભળવા માટે મદદરૂપ છે. વળી તે હાથીને વર્ષાવનની ગરમ અને ભેજવાળી આબોહવામાં શરીરને ઠંડુ રાખવા માટે મદદરૂપ થાય છે. તો તમે અહીંયા હાથી, ટોકાઉન, રેડ આઈ ફ્રોગ, રીંછ, પેગ્વિન વગેરે જેવા અલગ અલગ પ્રાણીઓ વિશે માહિતી મેળવી, તો તમને એના અનુકૂલનો વિશે પૂછાય તો તમે લખી શકો. હવે તમને ચોપડીની પાછળ આપેલું સ્વાધ્યાય તમારે નોટમાં કરવાનું રહેશે. આ તમારા વધારાના પ્રશ્નો છે. પહેલું છે, હવામાન કોને કહે છે? આબોહવા કોને કહે છે? ધ્રુવ્ય રીંછનું અનુકૂલન જણાવો. હાથીનું અનુકૂલન જણાવો. ધ્રુવ્ય પ્રદેશના નજીકના પ્રદેશો જણાવો. ઉષ્ણકટિબંધના વર્ષાવનના પ્રદેશો જણાવો. પેગ્વિનનું અનુકૂલન જણાવો. ધ્રુવ પ્રદેશમાં રહેલા બીજા પ્રાણીઓના નામ આપો. હવામાનના મૂળ તત્વો કયા છે? એ બધું જ તમારે નોટમાં સ્વાધ્યાય અને વધારાના પ્રશ્નો સાથે લખવાનું રહેશે. આભાર.